नवसारी जिल्लाना सातम गाम खाते रूपया 4.25 करोड़ खर्चे बनावामां आवेला अद्यतन प्राथमिक शाळाना मकाननुं लोकार्पण करवामां आव्युं हतुं। नवसारी जिल्लाना मूळ वतनी अने हालमां विदेशमां रहेता अने आरआईओ द्वारा मातृभूमिनुं ऋण अदा करवा माटे बनावामां आवेला सीतांजलि फाउंडेशन द्वारा सातम गाम खाते रूपया 4.25 करोड़ खर्चे अद्यतन प्राथमिक शाळानुं मकान बनावामां आव्युं छे। प्राथमिक शाळाना लोकार्पण कार्यक्रममां विद्यार्थीओ द्वारा सांस्कृतिक कार्यक्रमों रजू करवामां आव्या हता। ज्यारे लोकार्पण समारोहमां दाता श्री हर्षदभाई पटेल, नैनाबेन पटेल, अनिलभाई पटेल तेमज सीतांजलि फाउंडेशनना डायरेक्टर नरेशभाई जोगी अने नवसारीना धारासभ्य राकेशभाई देसाई उपस्थित रह्या हता। पितृ स्मृति प्राथमिक विद्यापीठ सातमना आचार्य छूं। मारा गामना एनआरआईओ परदेशमां वसे छे, छता पण ગામનો ઋણ અદા કરવાની ભાવનાથી સીતાંજલિ ફાઉન્ડેશન બનાવેલું છે અને એ ફાઉન્ડેશન દ્વારા આખા નવસારી જિલ્લામાં કુલ 16 શાળાઓ બનાવી છે। આ શાળાઓ એટલી સરસ છે કે ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે છે। આ ખાનગી સ્કૂલોને ટક્કર મારે એવી એટલા માટે કહું છું કારણ કે એમાં પણ ઘણી બધી ફેસિલિટી છે। કોમ્પ્યુટર લેબ છે, લાઇબ્રેરી છે, પ્રોજેક્ટરો છે, વિજ્ઞાન લેબ છે, કેમેરા છે, એવી સજ્જ શાળાઓ ગરીબ વર્ગના બાળકોને આપી છે। એથી ગરીબ વર્ગના બાળકો પણ ભણીને આગળ વધે એવા શુભ આશયથી સીતાંજલિ ફાઉન્ડેશનવાળા સરસ મજાની શાળા બનાવે છે, તેથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સીતાંજલિ ફાઉન્ડેશનવાળા એવું ઈચ્છે છે કે અમે પણ જે રીતે ગરીબ ઘરમાંથી ઉપર ગયા, બહાર સેટલ થયા બહારના દેશોમાં, તેમ મારા ગામના ગરીબ વર્ગના બાળકો પણ સારી રીતે ભણે અને ખૂબ આગળ વધે એવો એમનો શુભ આશય છે, તેથી એઓ પણ આ સરસ શાળા બનાવે છે। આજના દિવસે સાતમ ગામમાં આપણે ખૂબ જ અદ્યતન 4 કરોડના ખર્ચે બનાવેલી સ્કૂલ અને ગ્રાન્ડ હોલની ગ્રાન્ડ ઓપનિંગ માટે ભેગા થયા છે। ગામના લોકોનો ખૂબ જ સંપર્ક છે અને ખૂબ જ સપોર્ટ છે, એ બદલ એમનો આભાર। આ શાળાના મકાન માટે ભાઈ શ્રી અનિલભાઈ જે મારી બાજુમાં છે, તેમજ ઈશ્વરભાઈ અને બીજા ઘણાના દાનો મળ્યા છે, તેથી અમને ખૂબ જ આનંદ છે। અને આ શાળાની લગભગ એસ્ટિમેટેડ લાઈફ 125 થી 150 વર્ષની છે, એટલે વિચાર કરો કે કેટલા છોકરાઓને આનો લાભ મળશે। અને અમારી ઈચ્છા છે કે છોકરાઓ ભણે, આગળ આવે અને એનાથી ગામનું પણ નામ રોશન કરે। આ જ સ્કૂલમાં અમે ભણેલા, અનિલ પણ આ જ સ્કૂલમાં ભણેલો અને એમાંથી જ અમે આગળ આવેલા, એટલે શિક્ષણ એ પાયો છે। અને પાયામાં જે પહેલા ધોરણથી ભણવાનું આવે એનાથી સરસ કંઈ નથી। સ્કૂલની અંદર કમ્પ્યુટર્સ પણ આવી ગયા છે, લેપટોપ પણ આવી ગયા છે, સ્માર્ટબોર્ડ મૂકવામાં આવ્યા છે, ટીચરોને ટ્રેનિંગ ચાલે છે અને આવતા વર્ષથી કરાટે અને યોગાના ક્લાસીસ શરૂ કરવાના છે, જેમાં 0 પીરિયડમાં એક્સ્ટ્રા ક્લાસીસ કરાવીશું અને તે બદલ સૌના સહકાર બદલ આભાર છે। કેટલી શાળાઓ બનાવવામાં આવી છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં કુલ 16 શાળાઓ બનાવવામાં આવી છે। આ વર્ષે 5 શાળાનું ઓપનિંગ છે અને તેની અંદર આ લગભગ એવરેજ સાઇઝનો પ્રોજેક્ટ છે, 15 ઓરડા સાથે। અમુક સ્કૂલો મોટી બનાવવામાં આવી છે, અમુક સ્કૂલો નાની બનાવવામાં આવી છે, પરંતુ મોટાભાગે અમે પ્રાઇમરી શાળામાં જ અત્યારે ધ્યાન આપીએ છીએ, થોડી હાઈસ્કૂલો બનાવી છે। વિદેશમાં રહીને પણ આપ માતૃભૂમિને ભૂલ્યા નથી અને જે એનો શિક્ષણ પ્રત્યે આપણે લગાવ છે તેના વિશે શું કહેશો? અમે વિદેશમાં ભલે ગયા હોઈએ પરંતુ મૂળ તો આપણું એનું જ છે, એટલે અમારી ખાસ ઈચ્છા છે કે ગામ આગળ આવે, વિદ્યાર્થીઓ આગળ આવે, તેમજ સમાજ પણ એટલો સ્ટ્રોંગ થાય, જેટલા લોકો વધારે ભણે તેટલો જ સમાજ વધારે મજબૂત બને અને ત્યારે તેને કારણે દેશ એટલો આગળ આવી શકે। તમારા સહસ્થકી સમાજને શું મેસેજ આપવાનો? સમાજને એટલું જ કહેવાનું કે ભાઈ બિલ્ડિંગ તો અમે બનાવી દઈએ, પરંતુ અત્યાર પછી જો સ્કૂલને આગળ લાવવી હોય તો એમનો સહકાર હરરોજ જોઈએ, દર વર્ષે જોઈએ અને જિંદગીભર જોઈએ। પૈસા તો અમે આપી દઈએ પરંતુ કાયમ જ વાલીઓએ આવવાની જરૂર છે, ગામ લોકોએ આવવાની જરૂર છે, પંચાયતે ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે કે અહીંયા બીજું શું શું કરી શકાય।